नमस्कार विद्यार्थी मित्रों, आपणे अत्यारे चेप्टर 6 बजार करी रह्या छीए, जेमां आपणे लास्टमां अल्पस्तक इजारो एटले शुं एनो अर्थ अने एनी व्याख्या जोई हती, बरोबर। अल्पस्तक इजारो एटले एवी परिस्थिति के जेमां पेढ़ीने पोताना बजार अंगेनी नीति पोताना हरीफोनी अंदाजित वर्तणूकने आधारे बनावे छे अने एमां ओछा थोड़ा छे ई वेचनार होय छे अने खरीदनाराओ छे ई केवा होय छे, असंख्य होय छे। હવે આપણે અહીંયા અલ્પસ્તક ઇજારાના લક્ષણો જોવાના છીએ। અલ્પસ્તક ઇજારાના લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ છે અલ્પ, એટલે કે થોડા વેચનારા અને અસંખ્ય ખરીદનારા। અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર અલ્પ સંખ્યામાં હોય છે। અલ્પ એટલે કેવા? થોડા। ઇજારાયુગ હરીફાઈ હતી કે જેમાં વેચનાર છે એ કેવા હતા? મોટી સંખ્યામાં, અને અહીંયા છે એ કેવા છે? થોડા। અહીં પેઢીઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે। સામાન્ય રીતે આવા બજારમાં પેઢીઓની સંખ્યા 2 થી વધુ અને આશરે 10 થી 20 સુધી મર્યાદિત। અલ્પ એટલે કેટલા? તો કે ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10 કે 20, તો એને ઓછા અલ્પ કહેવાય। અને મોટી સંખ્યામાં એટલે કેટલા? તો કે મોટી સંખ્યામાં એટલે 10-20 થી વધારે, બરાબર। અને પણ વધારે એટલે એટલા બધા પણ વધારે નહીં કે અસંખ્ય નહીં કે ગણી ન શકાય એટલા, બરાબર। તો અહીંયા આપણને 2 થી વધારે અને આશરે 10-20 સુધીની મર્યાદિત હોય છે, જેના કારણે અલ્પ વેચનારાઓ બજાર પર ઇજારાશાહી પ્રકારનો કાબુ ધરાવે છે। માટે આ બજારને અલ્પસ્તક ઇજારાના નામે ઓળખવામાં આવે છે। અહીં શું થાય કે થોડા જ વેચનારા હોય અને અસંખ્ય ખરીદનારાઓ હોય, એટલા માટે અહીંયા ખરીદનારાઓનું એટલું બધું પ્રભુત્વ ન હોય, વેચનારનું પ્રભુત્વ વધારે હોય અને એમાં થોડું ઘણું ઇજારાનું તત્વ છે એ જોવા મળે, એટલા માટે આને અલ્પસ્તક ઇજારા તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે બજારમાં ખરીદનારા અસંખ્ય હોય છે, જેથી વ્યક્તિગત રીતે ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું હોય છે, એટલે કોઈ એક વ્યક્તિ છે એનું અસ્તિત્વ નાનું હોય કે જે પોતાનો પ્રભાવ છે એ વસ્તુની કિંમત પર પાડી શકતો નથી, જેના કારણે ખરીદનાર વસ્તુની કિંમત પર અસર પહોંચાડી શકતો નથી। શું કામ? તો કે અહીંયા ખરીદનારા છે એ કેવા છે? અસંખ્ય છે, અને વેચનારા છે એ થોડા છે, તો એટલા માટે અહીંયા ખરીદનારનું અસ્તિત્વ છે એ ખૂબ નાનું હોય છે અને એ વસ્તુની કિંમત પર પોતાની અસર પાડી શકતા નથી। એના પછીનો બીજો છે સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુ। અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં સમાન ગુણી અથવા નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે। કેવી વસ્તુઓ સમાન ગુણી? એટલે તો કે દરેક બાબતે રંગ, રૂપ, કદ, આકાર, ગંધ, ગુણધર્મ વગેરે બાબતે એકસરખી, એને સમાન ગુણી કહેવાય। અને અવેજી એટલે એકના જેવી બીજી વૈકલ્પિક વસ્તુ કે જે છે એ એક કરતાં બીજી કરતાં થોડીક અલગ પડતી હોય પરંતુ એકના સ્થાને બીજીને વાપરી શકાતી હોય, તો એને અવેજી વસ્તુ કહેવાય। તો આ બજારમાં જે વેચનારાઓ છે એ કેવી વસ્તુનું વેચાણ કરે છે? તો કે સમાન ગુણી અને નજીકની અવેજી વસ્તુઓનું વેચાણ કરે છે। જ્યારે બજારની પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે બજારને સંપૂર્ણ અલ્પસ્તક ઇજારો કહેવાય છે। જો સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરતી હોય બધી જ પેઢીઓ, તો એને કેવું કહેવાય? તો એને સંપૂર્ણ અલ્પસ્તક ઇજારાવાળો કહેવાય છે। એમાં શું આવશે? તો કે એમાં મીઠું, ક્રૂડ ઓઇલ, ચા વગેરેના વેચનારા, આ બધા છે એ કેવી વસ્તુઓ? સમાન ગુણી, કે જેમાં વસ્તુઓ છે એ રંગ, રૂપ, કદ, આકાર, ગંધ દરેક બાબતે છે એ કેવી હોય છે? સરખી હોય છે, માત્ર એની જે બનાવવાવાળા જે છે કંપનીવાળા એ જ અલગ હોય છે। જ્યારે બજારની પેઢીઓ અવેજી વસ્તુઓનું ઉત્પાદન એ વેચાણ કરે છે ત્યારે બજારને અપૂર્ણ અલ્પસ્તક ઇજારાવાળું બજાર કહેવાય, અને અવેજી વસ્તુનું તો એને શું કહેવાય? અપૂર્ણ ઇજારાવાળું બજાર। તો એમાં શું આવશે? તો એમાં ઠંડા પીણાનું બજાર છે, મોટરસાઇકલનું બજાર છે, કે જેમાં એકની જગ્યાએ બીજી પરંતુ એના ગુણધર્મ છે, એની ક્વોલિટી છે એક કરતાં બીજી કરતાં થોડીક અલગ હોય છે, થોડીક ચડિયાતી હોય છે, બીજાની થોડીક ઓછી હોય છે। એમાં તમે કમ્પેરિઝન કરો, આપણે ઠંડા પીણામાં જોઈએ તો પેપ્સી લઈ લો, થમ્સઅપ લઈ લો, કોકાકોલા લઈ લો, તો એ બધા જના ટેસ્ટમાં થોડો થોડો ફેર આપણને જોવા મળે, બરાબર, એક જ જેવી સરખી ન હોય, તો એને અવેજી વસ્તુ કહેવાય। મોટરસાઇકલમાં પણ એવું જ હોય કે દરેક કંપનીના જે બાઇકની જે ક્વોલિટી, ક્વોન્ટિટી, એના જે પાર્ટ્સ હોય તો એમાં થોડો થોડો છે એ તફાવત હોય છે, તો એ છે એ અવેજી વસ્તુઓ છે। તો આવા બજારને અપૂર્ણ અલ્પસ્તક ઇજારાવાળું બજાર કહેવાય। ત્રીજું છે પેઢીઓનો પ્રવેશ। અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ અલ્પસ્તક ઇજારાના પ્રકાર મુજબ મુક્ત કે પ્રતિબંધિત હોય છે।
અહીંયા શું હોય છે, ઘણી વખત પ્રવેશ છે એ મુક્ત હોય અને ઘણી વખત છે એ પ્રતિબંધિત હોય. એ કોના ઉપર આધાર રાખે? તો એ છે એ વેચનારાઓ છે એના ઉપર આધાર રાખે છે, પેઢીઓ ઉપર આધાર રાખે છે. જો બજારમાં મુક્ત અલ્પસ્તક ઇજારો પ્રવર્તમાન હોય તો તેવા બજારમાં નવી પેઢીઓ માટેનો પ્રવેશ મુક્ત હોય છે. ઘણી વખત પ્રવેશ છે એ મુક્ત હોય તો નવી પેઢીઓ છે એ ગમે ત્યારે એન્ટર થઈ શકે છે. અને જ્યારે બજારમાં પ્રતિબંધિત અલ્પસ્તક ઇજારાની સ્થિતિ હોય તો ત્યારે નવી પેઢીઓ છે એનો પ્રવેશ છે એ કેવો હોય છે? પ્રતિબંધિત. ત્યારે નવી પેઢીઓ છે એ પ્રવેશી શકતી નથી. એ કોના ઉપર નક્કી થાય છે? તો એ જે ઉત્પાદક વેચનાર જે પેઢી છે એ જ્યારે મુક્તપણે નવી પેઢીઓને પ્રવેશ પર અંકુશ ન રાખે તો નવી પેઢીઓ છે એ પ્રવેશી શકે, અને ઘણી વખત છે એ પ્રતિબંધ રાખે તો ત્યારે નવી પેઢી છે એ માર્કેટમાં આવી શકે નહીં. એટલે આમાં જે નવો પેઢીઓનો પ્રવેશ છે એ બે પ્રકારનો હોય છે, ઘણી વખત મુક્ત પણ હોય છે અને ઘણી વખત પ્રતિબંધિત પણ હોય છે. ચોથું છે વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. વેચાણ ખર્ચમાં વસ્તુનું આકર્ષક અને ઉપયોગી પેકિંગ, વાહન વ્યવહાર ખર્ચ, વેચાણ વેરો, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને ચૂકવાતી રકમો, શોરૂમ અને સેલ્સમેન પાછળ થતો ખર્ચ, વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટો, ઇનામ, ભેટ અને સૌથી અગત્યનું જાહેરાત ખર્ચનો સમાવેશ થાય છે. તમને એક્ઝામમાં ખાસ પૂછવામાં આવે છે કે વેચાણ ખર્ચમાં કયા કયા ખર્ચાઓનો સમાવેશ થાય છે. તો આ બધા ખર્ચાઓ એવા છે કે જેને વસ્તુનું વેચાણ આકર્ષવા માટે થઈ, વસ્તુ પાછળ વધારાનો જે ખર્ચ કરવામાં આવે છે ગ્રાહકોને આકર્ષવા માટે, તો એ ખર્ચને વેચાણ ખર્ચ કહેવામાં આવે છે. કે જેને વસ્તુનું આકર્ષણ ઊભું કરવા માટે થઈ અને કરવામાં આવે છે, જેમાં કયા કયા? તો કે અહીંયા જેટલા ખર્ચાઓ આપેલા છે, વાહન વ્યવહાર, પેકિંગ, જથ્થાબંધ અને છૂટક વેપારીને ચૂકવાતું વધારાની રકમો, શોરૂમ સેલ્સમેન પાછળ થતો ખર્ચ, આ બધા જ ખર્ચાઓનો સમાવેશ શેમાં થાય છે? વેચાણ ખર્ચમાં થાય છે. અલ્પસ્તક ઇજારામાં હરીફાઈ ખૂબ જ તીવ્ર પ્રકારની, અહીંયા હરીફાઈનું તત્વ છે એ કેવું હોય છે? તીવ્ર. શું કામ? તો કે જે પેઢીઓ છે એ કેવી છે? નાની સંખ્યામાં છે અને સામે ખરીદનારાઓ છે એ અસંખ્ય છે. તો આ જે 10-12 પેઢી છે એની વચ્ચે તીવ્ર હરીફાઈ હોય છે કે હું મારી વસ્તુ છે એ વધારે માર્કેટમાં વેચું. તો અહીંયા તીવ્ર પ્રકારની હરીફાઈ હોવાના કારણે વેચાણ ખર્ચ છે એ ખૂબ જ ઉપયોગી છે. ગ્રાહકને આકર્ષવા માટે થઈ, પોતાની વસ્તુ છે એ પોતાના જેવી બીજી પેઢી કરતાં વધુ વેચાણ કરવા માટે થઈ અને વેચાણ ખર્ચ છે એનો ઉપયોગ કરવો વધુ આવશ્યક છે. આ બજારમાં ઉત્પાદકો કે વેપારીઓની મર્યાદિત સંખ્યા વચ્ચે હરીફાઈ થતી હોવાના કારણે ઉત્પાદકો કે વેપારીઓ ગ્રાહકને આકર્ષવાના ઉદ્દેશથી વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. વેચાણ ખર્ચનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે? તો કે ગ્રાહકોને આકર્ષવા માટે. વાસ્તવમાં આ બજારની વસ્તુઓની એક ચોક્કસ ઓળખ હોવાના કારણે વેચાણ ખર્ચ ખૂબ જ ઉપયોગી બને છે. આમાં જે વસ્તુઓ હોય છે એ કેવી હોય છે? સમાનગુણી અને નજીકની અવેજી, અને એની એક ચોક્કસ ઓળખ હોય છે જેના કારણે વેચાણ ખર્ચ છે એ ખૂબ ઉપયોગી છે. આપણે મીઠાનું કીધું તો મીઠું છે એ કેટલી બધી કંપનીનું આવે, ટાટાનું આવે, નિરમાનું આવે, બીજું ઘણા બધા કંપનીઓનું આવે છે, બરોબર? મીઠું છે એ હોય તો ખારું જ છે, તમે ગમે એ કંપનીનું લ્યો, પરંતુ ગ્રાહકોને વધુ આકર્ષવા માટે થઈ અને એનું પેકિંગ છે એ મહત્ત્વનું બની રહે છે. એની ક્વોન્ટિટી છે, એની ક્વોલિટી છે એ વધારે મહત્ત્વની બની રહે છે. એવી જ રીતના કોઈ ઠંડુ પીણું તમે લઈ લ્યો તો એમાં પણ એવું જ થાય કે ગ્રાહકો છે એ બીજા વધારાના આકર્ષણને કારણે વસ્તુ છે એ ખરીદશે. તો અહીંયા વેચાણ ખર્ચ છે એ વધારે ઉપયોગી બની રહે છે કે ગ્રાહકોને આકર્ષવા માટે થઈને એનું પેકિંગ છે, એની જાહેરાત છે, એની પાછળ જો વધુ ખર્ચ કરવામાં આવે તો ગ્રાહકોનું આકર્ષણ છે એ વધે છે. દાખલા તરીકે કાર ઉત્પાદકો, ટેલિવિઝન ઉત્પાદકો વગેરેની વિવિધ પ્રકારની જાહેરાતોનું અસ્તિત્વ જોવા મળે છે. આ બધા જે છે કાર ઉત્પાદકો, મોટરબાઇકના ઉત્પાદકો છે, ટેલિવિઝનના ઉત્પાદકો છે, તો એનું મહત્તમ વેચાણ છે એ કેવી રીતના થાય છે? તો કે ગ્રાહકોના આકર્ષણ દ્વારા જ થાય છે. અને ગ્રાહકોને આકર્ષણ છે એ કોના દ્વારા મળે? તો કે દેખાવના કારણે, પેકિંગના કારણે, જાહેરાત ખર્ચના કારણે. જાહેરાતો જોઈ જોઈને પણ ગ્રાહકોનું આકર્ષણ છે એ વધે છે. તો એની પાછળ જાહેરાતોનું અસ્તિત્વ વધારે જોવા મળે છે. તો આ થયું વેચાણ ખર્ચ. એના પછી છે પરસ્પર અવલંબન. અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદકો અને વેચનાર અલ્પસંખ્યામાં એટલે કે જૂજ એટલે કે ઓછા હોય છે. અહીં ઉત્પાદક કે વેચનારની સંખ્યા ખૂબ ઓછી હોવાના કારણે તેઓ એકબીજા વિશેની જરૂરી માહિતી રાખી શકે છે.
અહીંયા સંખ્યા છે એ ખૂબ નાની છે ઉત્પાદકો અને વેચનારાઓની, એટલા માટે એઓ એકબીજાની બધી જ બાબતોથી માહિતગાર હોય છે અને એકબીજાનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. ફોર એક્ઝામ્પલ, કાર ઉત્પાદકો, ટેલિવિઝન ઉત્પાદકો, આ બજારમાં ઉત્પાદકો અને વેચનારાઓ જ્યારે તેઓ તેમની હરીફ પેઢીઓની વસ્તુઓના પ્રકાર અને ગુણવત્તા ઉપર પણ ખૂબ ઊંડાણપૂર્વકની ચાંપતી નજર રાખે છે. એ શું કરે તો કે પોતાની જે હરીફ પેઢીઓ છે, કોઈ પણ કાર ઉત્પાદક લઈ લ્યો, કોઈ પણ બાઇકના ઉત્પાદક લઈ લ્યો, તો એ શું જોશે કે પોતાની હરીફ પેઢી છે એ વધારાનો કયો ગુણધર્મ છે એ ગ્રાહકોને આપે છે, કયો ગુણ વધારાનો ધરાવે છે કે જેથી કરીને ગ્રાહકોને વધુ આકર્ષણ થાય છે, તો એ પોતાની હરીફ પેઢીની વર્તણૂકને આધારે પોતાની વસ્તુઓમાં ફેરફાર કરશે. એને એની પૂરેપૂરું જ્ઞાન હોય છે, જેના કારણે પેઢી જ્યારે પોતાની વસ્તુની ગુણવત્તા કે કિંમતના સંદર્ભમાં નિર્ણયો લેવા ઈચ્છતી હોય ત્યારે તેને તેના હરીફોની વર્તણૂક પર એક અથવા બીજી રીતે આધાર રાખવો પડે છે. એટલા માટે જ્યારે પણ કોઈ પણ પેઢી છે એ પોતાની વસ્તુ છે એની ગુણવત્તામાં કે એની કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માંગે તો એને પહેલાં શું કરવું પડે તો કે પોતાની જે હરીફ પેઢી છે એનું પહેલાં વર્તણૂક અને એના ગુણવત્તા છે એ જોવા પડે, એની કિંમત છે એ જોવી પડે. જો એની કિંમત કરતાં પોતાની કિંમત ખૂબ ઊંચી રાખે અને ગુણવત્તા જો સરખી હોય તો શું કરશે, લોકો છે એ હરીફ પેઢીની વસ્તુઓ વધારે ખરીદશે અને જે કંપની છે એ પોતાની વસ્તુઓ છે એનું વેચાણ છે એ ઓછું થઈ જશે. એટલા માટે આમાં દરેક પેઢીએ બીજી પેઢીઓ પર, પોતાના જેવી જે હરીફ પેઢીઓ છે એના ઉપર પૂરેપૂરું અવલંબન રાખવું પડે છે વસ્તુની કિંમતમાં ફેરફાર કરવા માટે અને ગુણવત્તામાં ફેરફાર કરવા માટે. એટલા માટે આમાં દરેક પેઢી છે એકબીજા ઉપર પરસ્પર અવલંબિત હોય છે. અને છેલ્લું છે કિંમત ચુસ્તતા. કિંમત ચુસ્તતામાં શું થાય છે તો કે માંગ રેખા છે એ કેવી બને છે, ખાંચાવાળી બને છે. અહીંયા કિંમત ચુસ્ત છે એ કિંમતનું પાલન છે એ ચુસ્તપણે થતું હોય તો એટલા માટે આપણને કૌંસમાં કીધું ખાંચાવાળી માંગ રેખા, એ એનો બીજો નામ નથી, પરંતુ કિંમત ચુસ્તતામાં જે માંગ રેખા છે એ કેવી બને છે, ખાંચાવાળી બને છે. અલ્પહસ્તક ઇજારામાં પેઢીઓની સંખ્યા અલ્પ હોય છે અને પેઢીઓ પરસ્પર અવલંબી હોય છે, જેના કારણે જો કોઈ એક પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો માંગના નિયમ અનુસાર અન્ય પેઢીઓની વસ્તુની કિંમતની સરખામણીમાં આ પેઢીની વસ્તુ સસ્તી બનતા તે પેઢીની વસ્તુની માંગ વધશે. આપણે માંગનો નિયમ ખબર જ છે કે વસ્તુની કિંમત ઘટે તો માંગ છે એ વધે અને વસ્તુની કિંમત વધે તો માંગ છે એ ઘટે. તો આ બજારમાં શું થાય તો કે જ્યારે કોઈ પેઢી છે એ પોતાની વસ્તુની કિંમત છે એમાં ઘટાડો કરે તો એના જેવી જે હરીફ પેઢી છે એની સરખામણીમાં આ વસ્તુ આ કંપનીની કિંમતની માંગ છે એ શું થઈ જશે, વસ્તુની માંગ છે એ વધી જશે. તેથી હરીફ પેઢીઓની માંગમાં ઘટાડો થશે, એના કારણે શું થાય કે એની જે હરીફ પેઢી છે એની માંગ ઘટી જાય તો એ લોકોએ પછી ફરજિયાત વસ્તુની કિંમત ઘટાડવી પડે. જો હરીફ પેઢીઓ આવું ન બનવા દેવા માગતી હોય તો તેઓને પણ ફરજિયાત કિંમત ઘટાડવો અપનાવવો પડે છે. આમાં શું થાય કે એક પેઢી જ્યારે પોતાની વસ્તુની કિંમત ઘટાડે છે ત્યારે બીજી પેઢીએ જો પોતાની માંગ ઘટાડવી ન હોય તો એ લોકોએ ફરજિયાત પોતાની કિંમતમાં શું કરવો પડે છે, ઘટાડો કરવો પડે છે, કેમ કે અહીંયા પેઢીઓ છે એ પરસ્પર અવલંબિત હોય છે. આમ આ પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ એક નિમ્ન સ્તરે પહોંચી જાય છે. હવે કિંમત ઘટાડો છે એ અમુક સ્તર સુધી જ કામ આવે. તમે વસ્તુનું ઉત્પાદન જે ઉત્પાદન ખર્ચ કરો છો એ ખર્ચ સુધી જ તમે વસ્તુની કિંમત ઘટાડી શકો. બાકી જો તમે ઉત્પાદન ખર્ચ કરતાં વધારે કિંમત ઘટાડી નાખો તો પછી શું થાય, ખોટ થાય. એટલે કિંમત ઘટાડો છે એ અમુક સ્તર સુધી જ પોસિબલ બને, એટલે અમુક નિમ્ન સ્તરે પહોંચી જાય જ્યાંથી વધુ કિંમતનો ઘટાડો છે એ શક્ય બનતો નથી. જ્યારે બીજી તરફ કોઈ એક પેઢી વસ્તુની કિંમત વધારે તો તેની વસ્તુની માંગ ઘટશે અને જો બીજી પેઢી છે એ ત્યારે વસ્તુની કિંમત ઘટાડે તો એની માંગ પણ છે એ શું થઈ જાય, વસ્તુની કિંમત વધારે તો માંગ છે એની ઘટી જશે, જેનો લાભ હરીફ પેઢીઓને થશે. પછી તો કે એક વખત કિંમત છે એ નિમ્ન સ્તરે પહોંચી ગઈ અને પછી જો એની માંગ કિંમત છે એ વધારે તો શું થાય કે લોકો છે એ પછી આ કંપની છોડી અને એની જે હરીફ પેઢી હોય એની વસ્તુની માંગ છે એ વધારી દેશે. તો અહીંયા છે એ શું થશે, અહીંયા છે એ ખાંચ બનશે. બરોબર, અહીંયા શું થયું કે પહેલાં કોઈ પણ વસ્તુની કિંમત છે એમાં ઘટાડો આમ થતો હોય તો ઘટાડો થયો, પછી અહીંયા કિંમતમાં નિમ્ન સ્તર આવી ગયું અહીંયા. બરોબર, હવે નિમ્ન સ્તર આવી ગયા પછીનો જે ઘટાડો છે
એ છે એ પોસિબલ નથી. પછી જો કોઈ એ જે પેઢી છે એ વસ્તુની કિંમતમાં વધારો કરે બરાબર, તો શું કરશે, બીજી જે હરીફ પેઢી છે એની માંગમાં વધારો થશે, હરીફ પેઢીની માંગમાં વધારો થશે પછી આ જો કિંમતમાં. એટલા માટે અહીંયા છે એ ખાંચ બને છે. આમ હરીફ પેઢીઓની કિંમત ઘટાડાને અનુસરે છે પરંતુ કિંમત વધારાને અનુસરતી નથી. અહીંયા શું થાય, હરીફ પેઢી હોય એ કિંમત ઘટાડો છે એને અનુસરે પરંતુ કિંમત વધારાને અનુસરે નહીં. શું કામ, તો કે કિંમત વધારો કરવાથી તો એને ગેરલાભ થાય, એ કિંમત વધારે નહીં તો એની માંગ છે એ વધશે, એટલા માટે એ કિંમત વધારાને અનુસરશે નહીં. જેથી આ બજારમાં વસ્તુની કિંમત કોઈ એક સ્તરે જળ એટલે કે ચુસ્ત બને છે. આ જે કિંમત છે તો એ એક સ્તરે શું થઈ જાય, જળ બની જાય. આ જે કિંમત છે એ એક સ્તરે જળ બની જાય છે. અને આ પરિસ્થિતિને કારણે આ બજારમાં વસ્તુની માંગ રેખા છે એ ખાંચાવાળી બને છે. એટલા માટે જ્યારે કિંમત ઘટતી હોય ત્યારે માંગમાં છે એ શું થાય છે, વધારો થાય છે. પરંતુ જો પછી વસ્તુની કિંમતમાં વધારો કરવામાં આવે તો માંગ છે એ ઘટી જાય છે. એટલા માટે અહીંયા માંગ રેખામાં છે એ એક ખાંચ જોવા મળે છે, જેને ખાંચવાળી માંગ રેખા કહેવામાં આવે છે. તો આપણું આ અલ્પસ્તક ઇજારાવાળા બજારના 6 લક્ષણો છે એ અહીંયા પૂરા થયા. પહેલું હતું અલ્પ વેચનાર અને અસંખ્ય ખરીદનાર, બીજું હતું સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુઓ, ત્રીજું હતું પેઢીઓનો પ્રવેશ, ચોથું હતું વેચાણ ખર્ચ, પાંચમું હતું પરસ્પર અવલંબન અને છઠ્ઠું હતું કિંમત ચુસ્તતા. તો અહીંયા આપણું આ ચેપ્ટર છે એ પૂરું થયું.